નજરો છે ને તમે આમ જોઈને ખુશ થઈ જશો. ઊંચું મંદિર છે, ઊંચું તો મંદિર છે ને પાછળ નો નજરો તમે જોશો ને તમને મોજ આવી જશે. એ હમણાં દેખાડી આપણે શું છે એના પાછળ. કાનાભાઈ પાણીની બોટલ હંતાડે છે, ઠંડી ઠંડી ગરમી એક તો એવી થાય છે. ગરમી ભાઈ અતિશય છે અહીંયા, જે કચ્છમાં કહેવાય ગરમી તો બહુ જ પડે છે. વરસાદે પડ્યો છે પણ ગરમી હારે હારે એટલી છે. હજી અમે અત્યારે છે ને ચાલતા ચાલતા અમને પસીનો ઓરી ગયો, બૂટ ઉતારી અને જઈએ. હલો કાનાભાઈ, શું તમે કરતા અહીંયા? ચેલ્ડ પાણી બોટલ લેવા ઉભો છો, ગરમી તો જોરા અહીંયા પાણા ઘર. હા ચલો મહાદેવના જે દર્શન કરીએ ને ફૂલ એન્જોય કરીએ. ચલો અને જો પાછળ તમને નજારો કેવો મસ્ત લાગે છે, સિંઘમ પિક્ચર ઉતરું એવું અહીંયા લાગે. બાજીરાવ સિંઘમ અમારા બંને વિશે બે એમ કે છે કે અહીંયાથી શું દેખાય. મેં એના મહારાજને પૂછ્યું, મેં કીધું મારા જાય આપણે પાકિસ્તાનને કંઈક એવી વાત હાલે છે કે પાકિસ્તાનની લાઇટો બતાય. એ પાકિસ્તાનની નહીં પણ એ BSF વાળાની લાઇટો બતાય. બસ અહીંયા તમને જો બીજું એક પાણી અહીંયા ગ્રીન દેખાય છે લીલું, અને ઓલી બાજુ તમને કંઈક કલર ફેર લાગશે, અલગ જ લાગશે, થોડુંક આમ બ્લેક કલર જેવું થઈ જાય છે આખું પાણી. એ તમને ફ્રન્ટ કેમેરામાં પાછળના કેમેરા બેકમાં દેખાડું.
ઘણા ભાઈ અમારા કેતનભાઈ સેલ્ફી ફોટા પડાવે છે અને ફૂલ મોજ લઈ રહ્યા છે અત્યારે કોટેશ્વરમાં. મને તો જગ્યા બહુ સરસ મળી ગઈ છે અને હું અત્યારે બેસી ગયો છું પાણી ની વચ્ચો વચ અને સામે છે દરિયો અને હું અહીંયા બેસી ગયો છું. એટલી મોજ લઈ રહ્યા છે અત્યારે કે જે કહેવાય એની કઈ સીમા જ નથી. જે દરિયાની સીમા નથી એમ અમારી સીમા નથી. દરિયા કિનારે જે કહેવાય કે ખાવાની મોજ આવે ને દરિયા કિનારો ને મેગી મળી છે. આપણે સોમનાથમાં જોયું, પછી માઉન્ટ આબુમાં જોયું, અંબાજી જોયું, હા જુનાગઢમાં ગમે ડુંગરાની વચ્ચે પહાડ ની વચ્ચે હોય અને પહાડ ચડતા હોય મેગી ખાવાની મોજ અલગ જ છે. તો અહીંયા પણ મેગી મળે છે તો આપણે મેગી નો ટેસ્ટ કરીએ નાસ્તામાં સવારના પૂર્વમાં મોર્નિંગમાં આપણે મેગી નો ટેસ્ટ કરી લઈએ. તમારે પણ મોજ આવશે ને મેગી ખાવાની. મેગી તો ખાવાની મજા જ આવે ને. ટ્રાય કરવાની યાદ છે ખાઈ લે. હા મોજ જ કરવાની. બીજું ઓમ બીજું કઈ નહીં મળે. બીજું કઈ મળતું નથી. વધારે તો મેગી જ મળે છે. નારિયેળ પાણી મળે. નારિયેળ પાણી ની છે ને બાકી તમે ખરીદી કરીએ કહો. બાકી દાબેલી છે કે ભેર છે કે પૂરી શાક ગાંઠિયા કે એવું કોઈ જાતનું જમણવાનું એવું કોઈ જાત કઈ નહીં મળે. તમારું પેટ ભરાઈ જાય. જોઈએ હવે બેન કેવી મેગી બનાવે છે હમણાં તમને એનું. તો અહીંયા અત્યારે તમે ખાવ તો પછી ખબર પડશે. હા તો કાંઈ વાંધો નહીં. બનાવો કેટલી બનાવશો? બે ત્રણ અત્યારે પેલા બે બનાવો. બે બનાવો જોઈએ પછી. હવે ચાલો અમારા બેન અમારા બનાવે છે મેગી. ત્યાં સુધી અમે વેટ કરીએ અને ફૂલ મોજ કરીએ મેગીની. મેગી હા ફૂલ મોજ. તો અહીંયા જે કહેવાય કોટેશ્વરમાં જે મેગીની આ જે મોજ અમે લઈ રહ્યા છે તો અમારી આવી ગઈ છે મેગી ચીઝવાળી મેગી અને રેગ્યુલર મેગી. તો આજે ફૂલ મેગીની મોજ લેવાની છે. આપણે તો ચીઝવાળી ભાવશે. મને ચીઝવાળી બિલકુલ નહીં ભાવે. આપણે બે ને સાત. તમને કઈ હાલ છે? ચીઝવાળી જે મળે તે મેગી જોઈએ. જે મળે તે મેગી જોઈએ. તો આજે અમારા બંને વિષય ચીઝવાળી ખાવાના છે. અમે રેગ્યુલર ખાવાના છે. તો મેગીની મોજ લઈએ. ફૂલે ફૂલ મોજ મેગી સાથે મોજ કરીએ. હું ટેસ્ટ. અરે ઊભા તો રહ્યો. કાનાભાઈ પહેલાં ટેસ્ટ કરે છે. તો આજે અમારા કાનાભાઈ જે પહેલી બાઈટ લઈ રહ્યા છે અને પહેલી બાઈટ તો આપણા મિત્રોને ખૂબ મારી નાખો. આપણા મિત્રોને ગરમ ન લાગવું જોઈએ. હા ત્યાં દરિયાના મેગીની મોજ. દરિયાઈ મેગી. તો તમે પણ સ્ટાર્ટ કરો તમારી ચીઝવાળી મેગી. ચીઝવાળી મેગી તો આપણને ચીઝ જોઈને મને તો આમ આપણને તો ચીઝ પીઝા સારી સારી વસ્તુ ભાવે કે ને. નહીં યાર અને ઓલા કમલેશભાઈની ઘોડે ખાવાનો શોખ ખરા. કમલેશભાઈ તો અમારા ભાઈ ને મેગી ચીઝવાળું ચીઝ હોય બટરવાળું હોય એટલે અમારા કમલેશભાઈને તો ફૂલ મોજ આવી જાય. આપણને મજા આવે જો આ ચીઝવાળી. ને આ અમારા બંને સાહેબ ચીઝવાળું આજે ઉપાડ્યું છે. આપણને તો ચીઝ મોઢામાં નાખી ખરું હે. મેં તો હજી ટેસ્ટ નથી કર્યો પણ હવે આપણે સાંભળ્યું છે. રાજભાઈ જે ઘરે બધા ખાતા હોય એની જેવો મારી સ્વાદ છે. અરે એમાં વટાણા છે, ટમેટા છે, બસ ના સારી બને ડુંગળી. વાહ બહુ ટેસ્ટ સારો છે. જે કહેવાય ને કે બધા એમ કહે છે કે બે મિનિટમાં મેગી તૈયાર થઈ જાય પણ બે મિનિટ કાયદેસર થતી નથી. ઓછામાં ઓછું એને જો મેગીનો તમારે ટેસ્ટ લેવો હોય તો મિનિમમ 5-10 મિનિટ એને રાખવી પડે. ને જે તમારે ડુંગળી ટમેટા વટાણા એવા બધી અલગ અલગ વસ્તુઓ નાખો તો એની મોજ મેગીની કંઈક અલગ જ છે. અને ખરેખર બહુ સારી બને એ બેને મેગી. ને અહીંયા હા નાખેલું છે ને મને તો મજા આવી. આપણે જો ટમેટા છે, ડુંગળી છે, વટાણા છે. એમાં વટાણા દેખાય. હા વટાણા છે અહીંયા. જો આ દેખાય તમને વટાણા ડુંગળી અને આમ ગરમા ગરમ ગરમ ખાવાની વાત મજા આવે. એ મજા જ અલગ. આજે ચીઝવાળી અમારા બનાવી એમ કહે છે ચીઝવાળી સારી છે. તો હું આજે પહેલી વાર ચીઝવાળી આમ મોઢામાં
માં મિલતા ભેગી એમ મજા આવશે. આપણને તો મજા આવે, ખોટું શું ચીજ અમને ભાવે છે એના હિસાબે. ચીજ તમને ભાવે છે, અમને ચીજ ભાવતું નથી. અમે સ્પાઈસી લવર છીએ ભાઈ, અમે તીખું ખાવા વાળા છીએ. જોવે અને જો કોઈ પણ અહીંયા કોટેશ્વર આવતા હોય તો અહીંયા મેગી ખાવાનું પ્રિપર રાખજો. અને જે કહેવાય, આજે અમને ફૂલ મોજ આવી ગઈ ખરેખર ભાઈ, મેગી ખાવાની આમ મજા છે. એમાં પણ આનંદ આવે. હા તો મિત્રો, જે અહીંયા કોટેશ્વર આવતો હોય તો અહીંયા મેગી ખાવાનું પ્રિફર રાખજો. મેગીની મોજ, મેગીની મોજ, દરિયા આગળ ખાવાની મોજ છે. અને આવી ગરમી હોય ને શાંતિથી બેઠા હોય, તડકા આવો તડકો હોય અને મસ્તીના જે કહેવાય છાઈને બેઠા હોય અને મેગી ગરમા ગરમ ખાધી હોય, મોજ આવી જાય. તો આ જગ્યાએ આવજો તમે મેગી ખાવા માટે. તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી, જય મોકલ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. એમ હર હર મહાદેવ, 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 મહાદેવ.